જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાઓથી બિસ્માર બનતા મહિલાઓએ ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી વહીવટદારને ઉગ્ર રજૂઆત કરતા વહીવટદારે મરામતની ખાતરી આપી મામલો ઉથાળે પાડ્યો હતો. જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર બંને બાજુ 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે. આ તમામ લોકોને અવર જવર માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. તેમજ આ જ મુખ્ય માર્ગ ઉપર આજે સ્વામિનારાયણ મંદિર આવ્યું છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે જતા હોય છે. શનિ રવિ દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ અવર જવર રહેતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય સતાવે છે. જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા રોડની મરામત સહિત કોઈ જ કાર્ય વાહી કરવામાં આવી નથી, તેથી આ રોડની હાલત અત્યંત બિસ્માર થઈ જવા પામી છે. વારંવારની રજૂઆત બાદ પણ સમસ્યાનું નિવારણ ન થતા રોડની બંને બાજુ પર આવેલ 15 થી વધુ સોસાયટીની મહિલાઓએ જાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લા બોલ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી વહીવટદારને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બાદ જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા મરામતની ખાતરી આપવા સાથે આગામી બ્લોક મંજૂર થયેલ આ રોડ લોકોની માંગ અનુસાર આરસીસીનો બનાવવા માટે જિલ્લા પંચાયતમાં મંજૂરી માટે રજૂઆત કરવામાં આવેલ છે, જે મંજૂર થતા કામગીરી ચાલુ કરાશે તેમ કહી મામલો થાળે પાડ્યો હતો. મારો જન્મ પણ ત્યાં થયો છે. છેલ્લા 25 વર્ષથી અમે ત્યાં રોકાઈ રહીએ છીએ, પણ હજી સુધી કોઈ પ્રકારના રોડ, ગટર લાઈન કે કઈ જ બન્યું નથી. આ જાડેશ્વર છે, પેલું પણ જાડેશ્વર છે. તમે જોવો, અહીંયાનો વિકાસ જોવો અને સામેનો વિકાસ જોવો. ખાલી રોડ ક્રોસ કરવાની જ દેરી છે. તમે રોડ ક્રોસ કરીને સામે જશો એટલે તમે ખાડામાં ધબકતા ધબકતા જશો, અને આ બાજુ આવશો એટલે લખોટી ગગડાવે એટલો સ્મૂથ રોડ છે. તમે તમારો વિકાસ કર્યો છે, પણ ખાલી જાડેશ્વર ગામનો જ વિકાસ કર્યો છે. અહીંયા આગળ બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી કોઈ વિકાસ નથી દેખાતો. ગટર લાઈન માં બધું ખોદીને મૂકી દે છે, પણ પાછો એનો પુરાવો કરવાનો, એની ઉપર રોડ બનાવવાનું, એવું કોઈ જ કામ આ લોકોને દેખાતું નથી. અમે લોકો પછી અહીંયા આગળ વોટ લેવા આવશે તો મહેરબાની કરીને સોસાયટીમાં ઘૂસવું નહીં, અને ગુસ્સો તો ચપ્પલ ખાવા માટે તૈયાર રહેજો આ વખતે. જાડેશ્વર વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે, એ બહેનોની રજૂઆત આ ગ્રુપ ધ્યાને લેવામાં આવી છે. અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ. બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે, પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે, એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે. જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે. જેમ કે સ્વામિનારાયણ મંદિરના પાછળના બાદમાં લગભગ 15-17 વર્ષથી એવું કહેવામાં આવે છે કે રોડ લાઈન રોડ થઈ જશે, ગટર લાઈન થઈ જશે, પણ અત્યાર સુધી 10 વર્ષથી અમે દિલાસા આપતા રહ્યા છે, પણ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સુવિધા અત્યાર સુધી કરવામાં નથી આવી. તો જાડેશ્વરમાં જે પણ અગ્રણીઓ છે, તે જાડેશ્વર પંચાયત જે ચલાવે છે, વહીવટદાર છે અથવા તો જે સરપંચ છે, એમને અમારી નમ્ર વિનંતી છે કે જાડેશ્વરમાં જે પ્રકારની સુવિધા છે એ પ્રકારની તમામ સુવિધા જાડેશ્વરના સામેના વિસ્તારમાં થાય, ગટર લાઈન સારી થાય, રોડ સારો થાય. જો એ પ્રકારે નહીં થાય તો હવે કોઈ પણ ઇલેક્શન આવશે તો અમારી જાડેશ્વર સામેના વિસ્તારમાં જેટલી સોસાયટી છે એમાં કોઈ પણ વોટ લેવા આવશે નહીં, એવી અમારી તમામ બહેનોની નમ્ર વિનંતી છે. આભાર.